કોરોનાએ જામનગર શહેરને અજગર ભરડો લીધો છે છેલ્લા ત્રણ દિવસથી સતત શહેરમાં કોરોનાના નવ કેસ નોંધાયા છે આજે પણ ગઈકાલે મોડી રાત્રિના એક કેસ સહિત શહેરમાં નવ કેસ નોંધાતા ખડભડાટ થયો છે શહેરમાં સ્વામિનારાયણ નગરના એકાવન વર્ષીય નીતિનભાઈ સોનૈયા હરિયા સ્કૂલ વિસ્તારના પાંત્રીસ વર્ષીય મિરલભાઈ મહેતા ખોડિયાર કોલોની નજીક તેત્રીસ વર્ષીય જીજ્ઞેશભાઈ ભટ્ટ શંકર ટેકરી નહેરુ નગરના વિસ્તારના ચુમ્માલીસ વર્ષીય લક્ષ્મીબેન જોશી કોરોનાગ્રસ્ત થયા છે રોહન નગરના ઢાળિયા પાસેના આવાસમાં તેતાલીસ વર્ષીય મીનાબેન પરમાર રણજીતનગર વિસ્તારના એકાવન વર્ષીય નિલેશભાઈ ઠકરાલ ચમન સોસાયટીના છેતાલીસ વર્ષીય ઇસ્માઇલ ગોરી તથા ઇન્દિરા સોસાયટીના ત્રીસ વર્ષીય રાધિકા શાહનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે આ ઉપરાંત રામકૃષ્ણ સોસાયટી મહેશનગર સત્યમ કોલોની રોડ વિસ્તારમાં ચોત્રીસ વર્ષીય પત્રકાર કિંજલ કારસરિયા પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે જામનગર જિલ્લાના ધ્રોલ ગામના મનસુર અલી અસગર અલી નામના બોતેર વર્ષીય વૃદ્ધ તથા અલિયાબાડા ગામના દાઉદ સુલેમાન ખતાની નામના અડસઠ વર્ષીય વૃદ્ધ કોરોનાગ્રસ્ત થયા છે આમ આજે જામનગર શહેરમાં કોરોનાના નવા આઠ સહિત જિલ્લામાં કુલ દસ કેસ નોંધાયા છે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સવારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે તેવી ઘોષણા કરી હતી જે અંતર્ગત આવતીકાલથી ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની પરીક્ષા આરંભ થવાની હતી આ ઘોષણાના થોડાક જ કલાકોમાં સરકારે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં છેલ્લા એક વર્ષની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર નિર્ણય બદલવામાં આવ્યો હોવાનો ખુલાસો રાજ્ય સરકારે કર્યો છે રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંહની રાહબરી હેઠળ આરઆરસેલ પીએસઆઈ વીવી ચૌહાણ તથા તેમના સ્ટાફે જોડિયાના બાલંભાથી રેતી ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે બાલંભાના ખારા વિસ્તારમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે ખનન કરી રેતી કાઢવામાં આવી રહી હતી રાફેલ યુદ્ધ વિમાનો નિકાસ કરવાનો છે જુલાઈના છેલ્લા સપ્તાહમાં ફ્રાન્સ ભારતને છ રાફેલ વિમાન સપ્લાય કરવાનું છે આ છ રાફેલ વિમાનો ભારતમાં સૌપ્રથમ જામનગર એરફોર્સ સ્ટેશને લેન્ડ કરશે અહીં કસ્ટમ સંબંધિત કાર્યવાહી પૂર્ણ કર્યા પછી રાફેલ વિમાનોને હરિયાણાના અંબાલા એરબેઝ મોકલવામાં આવશે ત્યાર પછી રાફેલને એરફોર્સના ગોલ્ડન એર સ્કવોડનમાં સામેલ કરવામાં આવશે